આપણે મિત્રો આડત્રીસ પ્રશ્નો સુધી આ પેપરનું સોલ્યુશન જે આગળના વિડીયોમાં મૂકેલું હતું તે જોયું અને જો તમે આ જોવાનું બાકી રહી ગયું હોય તો પાછળ હું એને લિંક આપીશ તેના દ્વારા તમે જોઈ શકો છો આગળ હવે આપણે આગળનો પ્રશ્ન જોયો ઓગણચાલીસમો પ્રશ્ન સમય અને ઘટનાના સંદર્ભમાં નીચે પૈકી કયો વિકલ્પ ખોટો છે તો આનો જવાબ આવશે સત્તરસો સાત ઔરંગઝેબનું અવસાન ચાલીસમો પ્રશ્ન નીચેની પૈકી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી અંદર આવશે એ સજીવ ખેતી પ્રશ્ન દેશ દેશને એશિયાડનો ગોલ્ડ મેડલ અપાવનાર ગુજરાતની સરિતા ગાયકવાડ કઈ રમત સાથે સંકળાયેલ છે તેનો જવાબ આવશે દોડ બેતાલીસ પ્રશ્ન ન ધરા સુધી ન ગગન સુધી નહીં ઉન્નતિ ન પતન સુધી આ પંક્તિ એ કોની રચના છે તેનો સાચો જવાબ આવશે ગની દહીંવાલા તેતાલીસમો પ્રશ્ન કોઈ ચોક્કસ હેતુ સમય મર્યાદા કે સ્થળ વગરના શિક્ષણને શું કહેવાય તેનો જવાબ આવશે અનૌપચારિક શિક્ષણ ચુમ્માલીસમો પ્રશ્ન એની અંદર મનોવૈજ્ઞાનિક અને એમના સિદ્ધાંતોને જોઈન્ટ કરવાના છે તો એની અંદર એનો જવાબ આવશે બી 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 જે એ સાથે જોઈન્ટ થશે પછી સી થ્રી અને ડી ફોર આ પ્રકારનું આમાં જોડકું થશે પિસ્તાલીસ પ્રશ્ન પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત કોના દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યો છે તેનો જવાબ છે એડવન એડવર્ડ થોન ડાયક છેતાલીસમો પ્રશ્ન એની અંદર છે નીચેનામાંથી કઈ બચાવ પ્રયુક્તિ નથી તો એની અંદર આવશે તાદાત્મ્ય તાદાત્મ્ય એટલે એકબીજા સાથે ભળી જવું જે બચાવ પ્રવૃત્તિ પ્રવૃત્તિ નથી નીચેનામાંથી કયો વલણનો પ્રકાર નથી તેની અંદર આવશે મિશ્ર વલણ કારણ કે નકારાત્મક હકારાત્મક અને તટસ્થ વલણ હોય શકે અડતાલીસમો પ્રશ્ન કિશોરાવસ્થામાં કિશોરને પસંદગીના મિત્રોની ટોળી રચીને મસ્ત બની ફરવું ગમે છે પછી બીજું વિધાન છે તરુણ અવસ્થામાં તરુણને દિવા સ્વપ્નોની સૃષ્ટિમાં રાચવું ગમે છે તો જવાબ આવશે ક અને ખ બંને સાચા છે ઓગણપચાસમો પ્રશ્ન આપેલા લક્ષણોમાં કયું લક્ષણ તરુણોમાં જોવા મળે છે તો એનો જવાબ વ્યસ્ત ચિંતા અહમ કેન્દ્રિતપણ અને હતાશા વારંવાર દેખાય છે પચાસમો મો પ્રશ્નનો જવાબ મને ખબર નથી આપણે જોઈએ ચોપનમો પ્રશ્ન એની અંદર આવશે મહેશની શારીરિક ઉંમર પચીસ વર્ષ છે અને માનસિક ઉંમર વીસ વર્ષ છે તો મહેશનો બુદ્ધિયાંક કેટલો હશે તો એની અંદર બુદ્ધિયાંક સૂત્ર જે સૂત્રે રહ્યું એના આધારે આપણે મૂકીએ તેનો જવાબ આવશે એસી તો કઈ રીતના તો વીસ છેદમાં પચીસ ગુણ્યા સો આનો નાનો છેદ ઉડાડીએ તો ચાર અને વીસ ચોક એસી એ પ્રકારે એંસી સાચો જવાબ આવશે પછી છપ્પનમો પ્રશ્ન અપવાદરૂપ બાળકોમાં કયા બાળકોનો સમાવેશ થતો નથી તો એની અંદર જવાબ આવશે સામાન્ય બાળકો હવે આગળનો જે વિડીયો રહ્યો એ રિઝનિંગનો છે તો એ રિઝનિંગનો વિડીયો હું બનાવું છું જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને આગળનો વિડીયો જોવો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે થોડાક સમયની અંદર જ રીઝનિંગના પ્રશ્નોનો હું વિડીયો મૂકીશ જય હિન્દ જય ભારત